વર્ષે 24મી તારીખે અમારા ઇફકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે 24મી તારીખે બધા સાથે દિલ્હીમાં છે અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે 24 તારીખે ફોર્મ ભરી દીધું. ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી. અને 24 તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું, અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે, એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાતથી ત્યાં કામે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા. અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વે મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાની આપી, રાજકોટ લોકસભા હોય, પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર, જૂનાગઢ લોકસભા અને જામનગર લોકસભા, ત્યાં મેં ભારતીય જનતા પાર્ટી માટે 7 તારીખ સુધી મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે. જયેશભાઈ, જે રીતે બાબુ નસીબે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને એને એવું કીધું કે મારી પર જે પગલા લીધા, મેં અનાદર કર્યો હતો વ્હીપનો, મારી ઉપર જે પગલા લીધા એવા જ પગલા અન્ય લોકો અથવા તો જયેશભાઈ પર લેવા વાશે? સૌપ્રથમ તો એ લોકો એને મારે જવાબ આપવાનો મારે હોય નહીં, એનો વિષય છે. મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી, આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય, મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય, પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટીએ મને જે જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી આપી, મેં કીધું કે જામનગર લોકસભા, રાજકોટ લોકસભા, જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે. સગાવાલ પણ ચાલતો હોવાનો આક્ષેપ છે કે ભાઈ સગાવાલા હોય અને આ મતદાર ગુજરાતના મોટાભાગના હતા. કીધું કે આ સહકારી ક્ષેત્રો કે જે સહકારી ક્ષેત્રો ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે. મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક, રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ 2.5 લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે. 2.5 લાખ ખેડૂત સભાસદો, અમારી સહકારી મંડળીઓ, સરાફી મંડળીઓ, એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અકબંધ રહ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ. મેં તો કીધું, હજી પછી કહું છું કે જે મને આક્ષેપ મારી પર કરે છે, અત્યારે જે મારી પાસે જવાબ માંગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એની વાત છે, એનો ભૂતકાળ જોઈ લઈએ, મારે એમાં પડવાનું નથી. મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે, અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત સભાસદોનું હિત પહેલા જોવાનું છે. મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો, ખેડૂતોનું હિત જોઈએ છે અને ખેડૂતોનું હિત માટે આનો દિશામાં કામ કર્યું છે અને આજે આ ઇફકોની અંદર કીધું કે રાજ્યની અંદર ગુજરાત રાજ્યમાં 180 મતદારો હતા, અલગ અલગ જિલ્લાઓમાંથી મતદારો છે, એનું હિત અમારે જોવાનું છે અને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ. કીધું કે મારે મેં કાયમી માટે પોલિટિક્સ હોય, રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્ર, મારે એટલી મારે કાયમી માટે કહું છું કે એમાં સામાજિક સંસ્થાઓએ વચ્ચે કે ન આવવું જોઈએ, કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સંસ્થા સાથે હું પણ જોડાયેલો છું, અનેક સામાજિક સંસ્થાઓનું મેં નેતૃત્વ આપ્યું છે, મેં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ પણ કર્યું છે. સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા મેં સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે. સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે, સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ ક્યાંય ન હોવો જોઈએ અને સમાજ એમાં વચ્ચે ન આવવું જોઈએ. ને તમે ખૂબ મોટી વાત કરી હતી એક સમયે વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓએ ન લીધી, કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે સંસ્થાઓની અંદર
જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે. એવું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે. મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જ્યારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવ જ છું. સહકારી સંમેલનની અંદર તમે એક બહુ મોટી વાત કરી હતી, તમારો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો કે સમાજના નામે હું ક્યારે રાજકારણ નહીં કરું. એને લગભગ વર્ષ કે થયું આ બાબતે ફરી એક વખત આ જ મુદ્દો આવ્યો છે. હું કીધું ફરી પાછું કહું છું કે મેં અગાઉ ભૂતકાળમાં અનેક વખત મેં મારા ભાષણની અંદર કીધું છે રાજનીતિ રાજનીતિની જગ્યાએ હોય, સામાજિક વાત આવતી હોય ત્યારે સમાજની વાત એક અલગ હોય છે. અને કીધું કે મેં કોઈ રાજનીતિ અને સમાજ બંનેનું નેતૃત્વ કરવું ઘણી ઓછી જગ્યાએ મળતું હોય છે. મેં તાકાતથી સમાજનું પણ નેતૃત્વ કર્યું છે, માત્ર નેતૃત્વ નહીં સમાજને એના પરિણામો પણ આપ્યા છે. આજે સમાજ એનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો આવી પાસે માત્ર વાતો નથી કરી. અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું, સમાજનો અત્યારે સમાજની સાથે કાંઈ માટે ઉભા નેતૃત્વ મજબૂતીના પરિણામ આપ્યા છે અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે અને રાજનીતિનો સમય આવે ત્યારે રાજકારણમાં અમે હોવાના છીએ. પણ જે સામાજિક સંસ્થાઓ કે જે રાજનીતિની અંદર નથી એને એવા સમયે આમાં રાજનીતિમાં ન આવવું જોઈએ, કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અને સમાજનું હિત જોવે તો જ સમાજ સ્વીકારશે એને. બાકી સમાજની સંસ્થાઓની સાથે જો રાજનીતિ જાવશો તો ભૂતકાળમાં અનેક લોકોને આગેવાનોએ પણ સમાજે સ્વીકાર્યા નથી અને ભવિષ્યમાં પણ હું માનું છું કે સમાજને સ્વીકારશે, નહીં તો રાજનીતિ અંદર આવી જવું છે. ત્રણથી ચાર દાયકાઓથી વિઠ્ઠલભાઈ અને તમે સહકારી ક્ષેત્રે લોહી રેડ્યું છે, તમે માનો છો કે ભાજપનું મેન્ડેટ તમને મળવું જોઈએ? તો કે હજી ફરી પાછું કહું છું કે આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પાર્ટી માટે ઈમાનદારીથી અમે દરેક જગ્યા ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભા હોય કે લોકસભામાં કામ કર્યું છે. વાત રહી ઇફકોની, એ દેશ લેવલની સહકારી સંસ્થા છે જ્યાં કે ફરી પાછું કહું છું કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિઓ આવતા હોય છે એટલે એ સહકારી સંસ્થા છે, એની વાત જુદી છે. અને જ્યાં રાજકીય વાત આવે ત્યાં કીધું પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મેં ફોર્મ ભર્યા પછી પણ પાર્ટીએ જે જે લોકસભાની મને જવાબદારી આપી મેં ઈમાનદારીથી પાર્ટી માટે કામ કર્યું. તો કે ક્યાંય એવી વાત નથી રાજકીય કદ ઓછું કરવાની, ક્યાંય વાત નથી. ભારતીય જનતા પાર્ટી નાની ઉંમરમાં, હું ધારાસભ્ય બહેનો 30 વર્ષની ઉંમરે આ રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની સરકારમાં પણ મેં મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે. સરકારની અંદર 9 વર્ષ સુધી કેબિનેટ મંત્રી સુધી અલગ અલગ વિભાગો મેં સંભાળ્યા છે. નાની ઉંમરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઘણું મંદિર આપ્યું છે એટલે એ કઈ પ્રશ્ન આવતો નથી. આ વાત છે એ સહકારી સાથે છે, દેશની ટોટલી લેવાની સંસ્થા છે. કીધું કે સહકારી ક્ષેત્ર માળખું એ આખી અલગ વસ્તુ છે અને સ્વાભાવિક એમાં કે ભારતીય જનતા પાર્ટીનું સહકારી ક્ષેત્રમાં ઇન્વોલ્વ થાય એ માટે મેન્ડેટની પ્રથા હતી અને ભારતીય જનતા પાર્ટીના જ આગળનો કાર્યકર્તાઓ એમાં બેસે. અને આજે હું ઇમ્પોર્ટન્ટ જીતો હતો, હું ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તો હતો. મેં કઈ એમાં કહ્યું કે સામેવાળાને કોંગ્રેસને મદદ નથી કરી. કીધું મને ખ્યાલ નથી શું આક્ષેપ કર્યો પણ કીધું કે દિલીપભાઈએ ભૂતકાળની અંદર અનેક વખત રાજ્ય સરકારમાં મંત્રી રહ્યા છે, વર્ષો સુધી સાંસદ પણ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ દિલીપભાઈ કરેલું છે અને અમરેલીની સીટ ઉપરથી અનેક વખત જીત્યા છે. એવું મારા ધ્યાનમાં ક્યાંય નથી એટલે મને ખ્યાલ નથી. ઓડિયો જે વાયરલ થયો છે એને લઈને સામાજિક સંસ્થા ઇન્વોલ્વ થઈ છે અને ખાસ આપના વિરુદ્ધ જે મતદાન થાય અથવા તો સામેના ઉમેદવારને સપોર્ટ મળે એ રીતનો ઓડિયો વાયરલ થયો છે. એટલે ફરી કહું છું કે કઈ સંસ્થા કોને છે એ મને આખું ખ્યાલ નથી, પણ ફરી પાછું કહું છું કે સામાજિક સંસ્થાઓએ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જે સમાજના સારા કામ માટે સંસ્થાઓ બની છે, એને રાજનીતિની અંદર દખલગીરી ન કરવી જોઈએ. રાજનીતિ અલગ વસ્તુ છે, સમાજ અલગ વસ્તુ છે. મેં ફરી પાછું એ કહેવા જઈ રહ્યો છું કે હું પણ એક સમાજના આગેવાન તરીકે સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત રીતે કરું છું, સમાજને એના પરિણામ આપ્યા છે અને માત્ર વાત કરું એટલું નહીં સમાજ એનો સાક્ષી છે કે સમયે સમયે જ્યારે જરૂર પડી ત્યારે સમાજની પડખે ઉભા રહ્યા છે, સમાજને એનું પ્રતિનિધિત્વ કર્યું છે, સમાજને એના પરિણામ આપ્યા છે. રાજનીતિ એ વસ્તુ અલગ છે, સમાજ વસ્તુ અલગ છે. એટલે હજી ફરી એવું કહું છું કે મને ખ્યાલ નથી કેવો ઓડિયો વાયરલ થયો છે, પણ સમાજના પ્રતિનિધિઓએ સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ. રાજનીતિ રાજનીતિ છે, બહુ એવી ઈચ્છા હોય તો રાજનીતિ અંદર આવી જવું જોઈએ. વોટ જીત થયો છે આ જીત.